नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. આજના ખાસ દિવસે શેર બજારે પણ ઇતિહાસ રચ્યો છે. જી હા, ટુ ધ પોઈન્ટ ની આજની આ રજૂઆત અંતર્ગત વાત કરવી છે. પહેલા તો આજનો દિવસ કઈ રીતે ખાસ છે તે ઉપર એક નજર કરીએ. તો 21મી સદી અને 21મી શતાબ્દીમાં 2021 નું આ વર્ષ છે અને આજે 2021 નો 21મો દિવસ છે. 21મા દિવસે શેર બજારે ઇતિહાસ રચ્યો છે અને ભારતીય શેર બજારમાં જે ઐતિહાસિક ઉછાળો છે આ આંકડો પહેલી વખત સેન્સે નો આંકડો 50,000 ને પાર થયો છે અને જેનામાં રોકાણકારોમાં તો ખુશી જોવા મળી જ રહી છે. પણ માર્કેટનું આ વર્તન હજી પણ કેટલા સમય સુધી આવી જ રીતે સ્થિર અને ગ્રીન મથાળે ખુલતું બંધ થતું નજરે પડે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આપણે જોયું અને અનુભવ્યું કે 2020ના વર્ષમાં કે જ્યાં આર્થિક બાબતોમાં અનેક લોકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો અને તેની અસર ક્યાંક શેર માર્કેટ પર પણ વર્તાઈ, રોકાણકારોમાં પણ અનેક રીતે નિરાશા છવાઈ હતી. પણ 2021ના વર્ષમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. માર્કેટનું આ વર્તન, માર્કેટનું આ બિહેવિયર કયા કારણોસર આટલા સારા આંકડાઓ આપણી વચ્ચે આપી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે અને ક્યાં સુધી ટકી રહેશે. કારણ કે જ્યારે આપણે શેર બજારની વાત કરીએ છીએ, શેર માર્કેટની વાત કરીએ છીએ, તો તેને એક આંધળો બજાર અને આંધળું બજાર કહેવામાં આવતું હોય છે કે તેને કારણે ક્યાંક લોકો કઈ રીતે આ માર્કેટ નું વર્તન આવતીકાલે નજરે પડે તેના ઉપર લોકો માત્ર અત્યારે વાતચીત અને પોતાના મુદ્દાઓ રજૂ કરી શકે, ન કે કોઈ પણ પ્રકારના ઠોસ અત્યારે મુદ્દાઓ આપણી વચ્ચે મૂકી શકે. પણ સૌથી મોટી તેની વાત એ છે કે અમેરિકામાં પ્રોત્સાહન પેકેજની આશાએ જે વૈશ્વિક શેરબજારમાં તેજી અનુભવી છે અને વૈશ્વિક શેરબજારમાં તેજી જોવા મળી છે, આવનારા દિવસોમાં શેરબજાર નવા ઇતિહાસ બનાવશે તેવું અત્યારે નિષ્ણાતો માની રહ્યા છે અને આ નિષ્ણાતો પાસેથી જાણવું અતિશય જરૂરી છે. જ્યારે શેરબજારમાં આજનો દિવસ સુવર્ણ દિવસ તરીકે તો રખાશે જ અને શેરબજારમાં આજે સેન્સેક્સ પ્રથમ વખત જ્યારે 50,000 ને પાર પહોંચ્યો છે ત્યારે શેરબજારની શરૂઆતમાં ઉછાળો અને કારણ કે સેન્સેક્સમાં +299.54 પોઈન્ટનો જે વધારો થયો હતો અને અત્યારે પણ જ્યારે સપાટીની વાત કરીએ તો આ પહેલાં 8મી ઓક્ટોબરના રોજ સેન્સેક્સ 40,000ની સપાટી પર પહોંચ્યો હતો અને આ નવેમ્બરના રોજ જ્યારે 10 નવેમ્બરના રોજ જ્યારે ઇન્ટ્રાડે ઇન્ડેક્સનો સ્તર 43,277 પર પહોંચ્યો હતો અને 1 ડિસેમ્બર સેન્સેક્સ 46,000ની ઉપર 46,099ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા કારોબારી દિવસે, સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે જ્યારે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું અને આ પરિસ્થિતિ હેઠળ જ્યારે અત્યારે આપણે જોયું કે અમેરિકામાં પણ જે સત્તા પરિવર્તન થયા બાદ જો બાઇડનની સ્વેરિંગ સેરીમની અને તેઓએ સત્તા હસ્તગત કર્યા બાદ અત્યારની પરિસ્થિતિને જોતા આ વર્તન અત્યારે ભારતીય શેરબજાર પર કઈ રીતનું વલણ બતાવી રહ્યું છે તે અંતર્ગતની ચર્ચા કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ અસિત ત્રિવેદી જોડાઈ રહ્યા છે. અસિતજી, આપનું ખૂબ સ્વાગત. સૌથી પહેલો મારો સવાલ કે સેન્સેક્સે પહેલી વખત 50,000નો આંકડો પાર કર્યો છે, કઈ રીતે જોશો આપ આ આંકડાને અને શું લાગે છે આ બિહેવિયર પરથી? તો આંકડા તો એક સેન્ટિમેન્ટલ છે, આજે નહીં તો કાલે થોડાક સમય પછી કે એકાદ વર્ષ પછી આ આંકડો તો ચોક્કસપણે બજારને અડવાનો જ હતો. તો દરેક આંકડા બજાર વટાવશે. તો આવનારા સમયની વાત કરીએ તો અમને લાગે છે કે કદાચ આવનારા 3-4 વર્ષમાં સેન્સેક્સ 1,00,000નો આંકડો પાર કરવા માટે પણ સજ્જ થઈ રહ્યો છે. જે પ્રકારનું વાતાવરણ છેલ્લા 1 વર્ષમાં વૈશ્વિક ધોરણે આપણે જોઈ રહ્યા છીએ, લિક્વિડિટીની પોઝિશન જોઈ રહ્યા છીએ, એ રીતે લાગે છે કે આપણું બજાર, આપણી ઇકોનોમી એક ચોક્કસપણે સ્ટ્રક્ચર્ડ બુલરન તરફ પ્રવેશી ચૂક્યું છે અને આવનારા 2-3 વર્ષ આપણને માર્કેટ ખૂબ જ તેજીમય દેખાઈ રહ્યું છે. 2-3 વર્ષ સુધી માર્કેટ તેજીમાં દેખાઈ રહ્યું છે. પણ અત્યારે મુદ્દો એ છે કે 2020ના વર્ષને આપણે જોઈએ તો ક્યાંક જેટલા પણ ઉતાર ચઢાવ સામે આવ્યા અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે લોકો કદાચ માર્કેટમાં ટ્રેડિંગ કરતા જે ડર અનુભવતા હતા તેઓને અત્યારે ડર અનુભવવાની જરૂર ખરી? ડર અનુભવવાની કોઈ જરૂર નથી. માર્કેટના શોર્ટ ટર્મના ઇમોશન્સ જ એવી રીતના હોય છે કે દરેકને માર્કેટને શોર્ટ ટર્મ માટે ડર લાગતો હોય છે. જે શોર્ટ ટર્મની પ્રિપેરેશન કરીને આવે છે, 1 દિવસ 2 દિવસ અઠવાડિયું કે 15 દિવસ, એને ઓલવેઝ ડર લાગવાનો છે. પણ જે થોડીક લાંબા ગાળાની પ્રિપેરેશન કરે છે, એટલીસ્ટ 1 વર્ષની પ્રિપેરેશન કરે છે, એને ડર ઓછો થતો જાય છે. તો માર્કેટ ડેફિનેટલી એક એવા તબક્કામાં છે કે જો કોઈ 5 દિવસ કે 1 અઠવાડિયાની પ્રિપેરેશન ટ્રેડિંગ માટે કરતું હોય તો એને ચોક્કસપણે ડર લાગશે. પણ અત્યારે હજુ પણ એના માટે બી ડરવાની જરૂર નથી, કારણ કે આપણને લાગે છે કે 1 ફેબ્રુઆરીએ જે બજેટ આવી રહ્યું છે, બજેટ આપણી ઇકોનોમી માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે અને ઘણા બધા આશાવાદ સાથે આ બજેટ આવી રહ્યું છે. તો અત્યારે હજુ પણ આપણને લાગે છે કે માર્કેટ પર્સપેક્ટિવથી એટલું ડર રાખવાની જરૂર નથી.
રાઈટ. અને જે આવનારા સમયમાં જે બજેટ ઉપર લોકો અત્યારે આંખ ટકાવીને રાખી છે, કારણ કે આવનારા સમયમાં જ્યારે આ બજેટ આપણી વચ્ચે રજૂ થશે, મહત્વનું આ બજેટ માનવામાં આવી રહ્યું છે. કારણ કે પહેલાં તો જે રીતનું વર્ષ વીત્યું છે અને વૈશ્વિક મહામારી બાદ હવે માંડ જ્યારે વ્યક્તિ ફરીથી આર્થિક બાબતે બેઠો થઈ રહ્યો છે અને હજી પણ આ પ્રોસેસ ઘણો લાંબો છે, પણ 3 થી 4 વર્ષ સુધી જ્યારે આ માર્કેટના આવા જ પોઝિટિવ રેશિયો સામે આવી શકે છે તો તેની પાછળના કયા કારણો જોઈ શકો? શું આર્થિક પરિબળો ભારત દેશના એવા મજબૂત છે, અથવા તો પછી આત્મનિર્ભર પેકેજ જે થોડાક સમય પહેલા જ કોરોના કાળ દરમિયાન જ આપણી વચ્ચે મૂકવામાં આવ્યું હતું અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જે મુજબ આ આત્મનિર્ભર પેકેજ અંતર્ગત લોકોને આવરી લેવામાં આવ્યા છે, સહાય આપવામાં આવી રહી છે, તો શું તેને કારણે અત્યારે ભારતીય શેરબજારમાં આવા ઐતિહાસિક ઉછાળાઓ આવી રહ્યા છે કે પછી તેની પાછળના બીજા કોઈ કારણો હોઈ શકે? અને આપણે 2-3 મુદ્દાથી આની ચર્ચા કરીશું. એક તો ફંડામેન્ટલ શિફ્ટ છે, એક તમે જે આત્મનિર્ભર ભારતની વાત કરી એ ચોક્કસપણે એક મહત્વનો મુદ્દો છે જે પેકેજ ગવર્નમેન્ટે ઉઠાવ્યું છે. તમે વૈશ્વિક ધોરણે જુઓ તો આજે ચાઇનાની સરખામણીમાં ધીરે ધીરે ઇન્ડિયાનું પાસું મજબૂત થતું જાય છે. તમે જુઓ તો ગઈકાલે બાઇડનની જે સેરેમની થઈ એમાં પણ બિડેન અને એમના ઘણા બધા અધિકારીઓ એવી વાતો કરી છે કે ઇન્ડિયાનું ઇન્ડિયા તરફનું અમારો રિલેશનશિપ ઓર સ્ટ્રોંગ થતો જશે. તમે જુઓ તો ફોરેનના ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટરનો જે ઇન્ડિયા તરફનો ફ્લો આવી રહ્યો છે, આવો ફ્લો આપણે હિસ્ટ્રીમાં ક્યારેય નથી જોયો. નવેમ્બર મહિનામાં 60,000 કરોડનું બાઇંગ કર્યું FII, ડિસેમ્બરમાં બી ઓલમોસ્ટ 50,000 કરોડનું, અને જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીની ફિગર જોઈએ તો આપણને લાગે છે કે જાન્યુઆરીમાં બી 40,000-50,000 કરોડ FII કરશે. તો આ માત્ર એક લિક્વિડિટી રિલેટેડ નથી, પણ ઘણા બધા ફેક્ટર્સ આમાં ભાગ ભજવી રહ્યા છે. અને ઇન્ડિયા એક તો આત્મનિર્ભર, સેકન્ડલી જે ડિજિટાઇઝેશન થવા મળ્યું કોરોનાના કારણે, એ ડિજિટાઇઝેશનના કારણે આપણી ઇકોનોમી ખૂબ જ પ્રબળ વેગથી આગળ વધશે. તમે જુઓ તો હમણાં RBI એ એનાઉન્સ કર્યું છે કે આપણે RTGS ના જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, NEFT કરીએ છીએ, એ 24/7 કરી દીધું છે. 24/7 ટાઈમ્સ તમે પેમેન્ટ કોઈને બી ચૂકવી શકો છો, કોઈને બી પાસેથી લઈ શકો છો. એના માટે સાંજે 6 વાગ્યા પછી જે રોક હતી એ રોક ગવર્નમેન્ટે ઉઠાવી લીધી છે. તો લિક્વિડિટી જે ફરશે એ ડિજિટાઇઝેશન અને લિક્વિડિટી આ બંને ખૂબ જ કી રોલ ભાગ ભજવી રહ્યા છે. સેકન્ડલી, આપણા જે એન્ટરપ્રિન્યોર્સ છે, આપણી જે ઇન્ડસ્ટ્રીઅલ્સ છે, તમે ટાટા ગ્રુપ કહો કે રિલાયન્સ ગ્રુપ કહો, બિરલા, આવા બધા જે મોટા મોટા ગ્રુપ છે, એમનો કોન્ફિડન્સ તમે જુઓ ને તો એ બહુ હાઈ લેવલ ઉપર છે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ એક હિસ્ટોરિકલ લેવલથી નીચે આવી ચૂક્યા છે, જેની ભારતની ભાજપ સરકાર જ્યારે 2014માં આવી ત્યારે એમણે બહુ જ મથામણ કરેલી કે ઇન્ટરેસ્ટ રેટને આપણે કોઈ પણ કારણે નીચા લાવીએ, પણ ઇન્ટરેસ્ટ રેટ નીચા નતા આવતા. આજે તમે જુઓ તો હાઉસિંગ રેટ લગભગ 6.5% પર હાઉસિંગ લોન મળવા માંડી છે. અત્યારે આપણે લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓમાં છીએ, અને જો આ સિનારીઓ આવનારા સમયમાં કન્ટિન્યુ રહ્યો તો આપણને લાગે છે કે આપણું બજાર ખૂબ જ આઉટ પરફોર્મ કરશે. આ બાબતની ચર્ચાને આગળ વધારતા આપણી સાથે પેનલ ઉપર મુનાવર ખાન પઠાણ જોડાઈ રહ્યા છે, જેઓ પણ માર્કેટ એક્સપર્ટ છે. મુનાવરજી, શું આપ સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? મુનાવરભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? મેડમ, 2014 થી જ્યારથી કેન્દ્રમાં બીજેપીની મજબૂત ગવર્નમેન્ટ આવેલી છે અને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં સેન્સેક્સ ક્યારેય ક્રેશ થયો નથી. અને બીજું એ છે કે ફાઇનાન્સ મિનિસ્ટરે જે બજેટ રજૂ કરેલા છે અને તે મુજબ કંપનીને જે એનો પ્રોફિટ જે થતો હતો છેલ્લા ઘણા સમયથી તે વધુ વધેલો છે. અને બીજું, જ્યારથી કેન્દ્રમાં ગવર્મેન્ટ બીજેપીની આવેલી છે ત્યારથી ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે એના એવા સ્ટેપ્સ લીધેલા છે, જેથી કરીને કંપનીનો ડે બાય ડે પ્રોફિટ વધતો જાય છે ક્વાર્ટર ટુ ક્વાર્ટર. અને નિફ્ટીની કુલ 50 જે સ્ક્રિપ્ટ છે, જે ટોપ 10 નંબરની છે, ટોપ લેવલની છે, ઇન્ડિયાની છે, જે કોઈ એ તમામ કંપનીઓનો ડે બાય ડે પ્રોફિટ વધતો જાય છે. તેનું કારણ એ છે કે સેન્સેક્સ અને નિફ્ટીને આગળ વધે છે એમ એના પોઈન્ટ. બિલકુલ, અને આ પોઈન્ટ્સ ઘણા મહત્વના છે, કારણ કે અત્યારે જ્યારે આપણે મહત્વની અને મોટી કંપનીઓના નામ લઈ રહ્યા છે, પણ એક રીતે જ્યારે આપણે વાત કરીએ અસિતજી, ત્યારે ભારત દેશમાં જ્યારથી ખાનગીકરણ થવાની શરૂઆત થઈ છે, અમુક લોકોએ તે બાબતે વાંધો પણ ઉઠાવ્યો છે, પણ તેને જોતાં અત્યારે જે મુજબ ઇકોનોમી રિવાઈવ થઈ રહી છે, અને આપણે જે ઇકોનોમિસ્ટનું પણ માનીએ તો તેઓએ પણ કહ્યું હતું કે આગામી સમયમાં 1.5 થી 2 વર્ષમાં જ ભારતની ઇકોનોમી રિવાઈવ કરવાની તાકાત આપણો દેશ દર્શાવે છે, અને કદાચ આપણે તે પગલાં ઉપર આગળ વધી પણ રહ્યા છે, કારણ કે અત્યારે શેરબજારના પગલાંઓ અને આંકડાઓને જોતાં તો એવું લાગી રહ્યું છે. શું કહેશો?
ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે આપણા દેશમાં કરી છે ઇન્ડિયાના ઓપરેશન ચાલુ કરવામાં. એમણે બેંગ્લોરમાં પોતાની ઓફિસ પણ નાખી દીધી અને એમણે કીધું કે અમે શોર્ટ ટર્મમાં જ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીશું અને ઇન્ડિયાને ઇલેક્ટ્રિક કાર આપીશું. આ કોઈ નાની અચીવમેન્ટ નથી. સો આપણે બહુ ફાસ્ટ વેગ થી આ રીતે આગળ, અને આપણને લાગે છે કે બજેટ પણ એકદમ જ ઇકોનોમિક. બિલકુલ, અને આ મહત્વની બાબત છે જ શેરબજારમાં ઇતિહાસ આઝાદી પછી મજબૂત સરકાર આવેલી છે પહેલીવાર, અને ફાઇનાન્સ મિનિસ્ટરના જે ડે બાય ડે જે સ્ટેપ્સ છે જે ઈ ટાઈપના બજેટમાં આવે છે કે જે નિફ્ટીની 50 જે સ્ક્રિપ્ટ છે જે અને સેન્સેક્સની 20 ઈ કંપનીને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલો એને પ્રોફિટમાં વધારો થાય છે એવા પરિબળો ગવર્મેન્ટ એને સપોર્ટિંગમાં છે. એટલે ટૂંકમાં ફાઇનાન્સિયલ જે કન્ડિશન છે જે અત્યારે હાલમાં જે બધી કંપનીઓની એમાં પરિબળો ગવર્મેન્ટ એવા મૂકેલા છે એને સપોર્ટિંગમાં કે એમનો પ્રોફિટ વધે છે, અને પ્રોફિટ વધે છે ઓબ્વિયસ છે કે શેરની કિંમત વધવાની છે, અને શેરની કિંમત વધશે એટલે સ્વાભાવિક છે કે નિફ્ટી અને સેન્સેક્સની જે 20 અને 50 ક્રીપો છે તેના ઉપરથી સેન્સેક્સના જે પોઈન્ટ છે એ ઉપર જવાના જ છે. જેમ અસિતભાઈએ પણ કહ્યું અને મુનાવરભાઈ પણ કહી રહ્યા છે કે અત્યારે જે મોટી કંપનીઝ અને જે ફોરેન કંપનીઝનું ઇન્વેસ્ટમેન્ટ ભારત દેશમાં થઈ રહ્યું છે, આ પહેલાંની જ્યારે આપણે વાત કરીએ અસિતભાઈ અત્યારથી એક દાયકા પહેલાં, કારણ કે માર્કેટમાં જ્યારે પણ લોકોને પૈસા રોકાણનો વારો આવે ત્યારે તેનામાં સૌથી પ્રથમ તો ગુજરાતીઓનું જ નામ લેવાતું હતું, પરંતુ હવે તો જ્યારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી માંડીને તમામ એવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ લોકો ઇન્વેસ્ટ કરતા થયા છે, ત્યારે માર્કેટ ઉપર અત્યારે પણ વિશ્વાસ રાખવો તે મોટા ભાગે વ્યક્તિએ સ્વીકાર્યું છે. ડેલી ટ્રેડિંગની વાત હોય કે પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ હોય, લોકો અત્યારે માર્કેટમાં ઝંપલાવે છે અને નિશ્ચિંત થઈને માર્કેટમાં રોકાણ કરે છે, સારા રિટર્ન્સ પણ મેળવે છે. પણ ક્યાંક એવું ના થાય, કારણ કે આપણે ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે જે રીતે માર્કેટ સતત વધતું રહ્યું અને વધ્યા બાદ સતત માર્કેટ પડે પણ છે, એટલે હવે આ કડાકો શું કદાચ, કારણ કે આપણે જેમ વૈશ્વિક મહામારી દરમિયાનમાં જોયું હતું એટલો મોટો કડાકો નહોતો, પણ તેમ છતાં માર્કેટની અસરો લોકોના પરિવર્તન, લોકોના જીવનને પરિવર્તન કરવા માટે પણ મજબૂર કરાયા હતા, અને શું તેવી પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં આવી શકે ખરી? નજીકના ભવિષ્યમાં ભવિષ્યની અત્યારે હજુ સુધી એવી કોઈ આપણને પરિબળો લાગતા નથી, પણ જેમ કહેવાય છે કે ફોર્ચ્યુન ફેવર્સ ધ પ્રિપેર્ડ માઇન્ડ, તો તેજી પછી ચોક્કસ મંદી આવે છે અને મંદી પછી ચોક્કસ તેજી આવે છે. એટલે કરેક્શન માટેની તમારે હલવેશ તૈયારી રાખવી જ જોઈએ. અમુક યોગ્ય લેવલે તમારી પાસે એવા પરિબળો હોવા જોઈએ કે જ્યાં તમને પ્રોફિટ કરી નીકળતા આવડવું જોઈએ, અને જો કાલે કરેક્શન થઈ ગયું તો તમને તમારા પ્લાનિંગ પ્રમાણે ખબર બી પડવી જોઈએ કે આ લેવલે શું કરવું જોઈએ. તો સતત વધતું બજાર હોય ત્યાં દરેકે ડેફિનેટલી થોડું ઘણું તો કોશિયસ રહેવાની જરૂર હોય જ છે, કારણ કે બજાર ક્યારે સ્વિંગ કરીને ક્યારે કરેક્શન બતાવશે એ કોઈ પ્રિડિક્ટ નથી કરી શકવાનું. રાઈટ, એટલે આ અનપ્રેડિક્ટેડ છે, અને જેમ આપણે પહેલાથી જ કહ્યું અને કહેતા આવ્યા છે, જાણતા પણ આવ્યા છે, લોકોના મુખેથી પણ સાંભળ્યું છે, માર્કેટ એક્સપર્ટ્સ પણ દરેક વખતે એ જ કહેતા આવ્યા છે કે જ્યારે પણ આપ માર્કેટમાં રોકાણ કરો છો, સમજી વિચારી તમામ સ્ક્રિપ્ટ્સ અને કઈ રીતે રોકાણ કરવું તેની એક્સપર્ટ પાસેથી જાણકારી મેળવ્યા બાદ જ કરવાની જરૂર છે. મુનાવરભાઈ, અત્યારે આ આંકડો જોઈને ઘણા લોકો ઉત્સુકતામાં પણ આવી જશે, અને જે નવા ટ્રેડર્સ છે તેઓ પણ અત્યારે મોટા પાયે કદાચ ટ્રેડિંગ કરવા માટે શેરબજારમાં રોકાણ કરે તો નવાઈ નહીં, પણ આ નવા ટ્રેડર્સ માટે શું સલાહ છે એક માર્કેટ એક્સપર્ટ તરીકે કે આંકડાઓ જોઈને અને કઈ રીતનું ટ્રેડિંગ કરવાની જરૂર છે નજીકના ભવિષ્યમાં? શેર માર્કેટમાં ઘણી બધી સ્ક્રિપો એવી પણ છે કે અને સ્ક્રિપો નીચા ભાવે અત્યારે મળે છે. શેરબજારનું કામકાજ એવું છે કે ઘડિયાળનું જે લોલક આવે છે ને જે ઈ લેફ્ટ બાજુ જશે તો પાછું રાઈટ બાજુ જશે જ. એટલે ઇન્વેસ્ટરો એ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કે કયો સ્ટોકનો 52 વીક લો શું છે, 52 વીક હાઈ શું છે, કંપની શું કરી રહી છે, કંપની પ્રોફિટમાં છે કે લોસમાં છે, એ બધું નેટ પર જોઈ શકાય છે. અને મારો કહેવાનો મતલબ ઇન્વેસ્ટરો એ છે કે સેન્સેક્સ અને નિફ્ટીની સાથે જે સંકળાયેલી કંપની છે ને, જે સેન્સેક્સની કુલ 20 અને નિફ્ટીની કુલ 50, એમાંથી કોઈ પણ સ્ટોક લઈ લેશે ને કોઈ પણ નીચા ભાવે, એટલે એમને ઊંચો ભાવ એકવાર મળવાનો જ છે. ટૂંકમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર જે લોકો છે એમને મારી સલાહ એ છે કે નીચા ભાવે લઈ લ્યો, જ્યારે ઉપર આવશે ત્યારે તમારે સેલ આઉટ કરવો જોઈએ.
અને અત્યારની જે કારોબાર દરમિયાનની જે ફેમસ સ્ક્રિપ્ટ્સની વાત કરી અસિતભાઈ, આપના મતે કઈ એવી સ્ક્રિપ્ટ્સ છે કે જેનામાં એક્સપર્ટ તરીકે અત્યારે આપ કદાચ આપના જેટલા પણ ક્લાયન્ટ્સ છે તેઓને કહેતા આવ્યા છો અથવા તો સજેસ્ટ કરતા આવ્યા છો? કારણ કે સ્થાનિક બજારમાં પણ તેજી વર્તાઈ છે અને સેન્સેક્સ પણ ટોચ પર છે, ત્યારે લોકો કદાચ આમાં બેબાકડા થઈ જાય તો પણ નવાઈ નથી, એટલે એવી કઈ સ્ક્રિપ્ટ્સ છે જેના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ? તો એ જેને ખ્યાલ ના આવતો હોય, જે પોતે રિસર્ચ ના કરી શકતા હોય, એકચ્યુઅલી આ જે એડવાઇઝરી છે એમાં સૌથી પહેલા અમે અમારા ક્લાયન્ટની રિસ્ક પ્રોફાઇલને ચકાસતા હોઈએ છીએ કે એમનો માર્કેટમાં રોકાણ કરવાનો કેટલા લાંબા ગાળાનો નજરિયો છે કે શોર્ટ ટર્મનો નજરિયો છે અને એમની રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે. જો આ બધી ખબર ના પડતી હોય તો કોઈ સામાન્ય દર્શક હોય તો આપણે એમને બી કહીએ કે ઇન્ડિયાના સૌથી ક્લાયન્ટ્સ, તો જેને પણ ના ખબર પડતી હોય, આ બે ગ્રુપ ઉપર અમે બહુ બુલિશ છીએ અને અમને લાગે છે કે આવનારા સમયમાં બંને ગ્રુપની જે કંપનીઝ છે માર્કેટની અંદર એમાં ખૂબ જ સારો પૈસો બનવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો આ બે ગ્રુપની કંપનીમાં ઇન્વેસ્ટેડ રહેવાની સલાહ છે અને અમે હજુ પણ અમને બાય કરવાની સલાહ આપીએ છીએ. રાઈટ. અને હજી પણ એવું કહેવાઈ રહ્યું છે મુનાવરભાઈ કે અમેરિકામાં જે પ્રોત્સાહન પેકેજની આશાએ વૈશ્વિક શેરબજારમાં જે તેજી જોવા મળી છે, તો આવનારા દિવસોમાં વૈશ્વિક શેરબજારના આંકડાઓ પણ કઈ રીતના સામે આવી શકે, શું કહેશો? મને ભારતના શેર માર્કેટ ઉપર ભરોસો છે, સેન્સેક્સ 54,000 નજીકમાં ટચ કરશે. અને બીજું ફરી વાર એ છે કે રિટેલ ઇન્વેસ્ટરોનું જોર વધ્યું છે શેર બજારમાં. એક સમયે આઈપીઓ ભરવા માટે માણસો જે કંપનીને જેટલી જરૂરિયાત હતી જે આઈપીઓ માટે એલોટમેન્ટ માટેની, એથી અત્યારે રિટેલમાં 10-10, 12-12, 25-25 ગણા ભરાય છે. એટલે જેથી કરીને જે રિટેલ ઇન્વેસ્ટરો છે એ શેર બજારને નજીક દિન બદિન આવતા જાય છે. અને તમે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોવો તો લોટ ઓફ ઇન્વેસ્ટરો ડીમેટ ખાતા ખોલાવે છે, જેના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે પાર્ટિસિપેટ છે આમાં. એટલે પાર્ટિસિપન્ટ્સ વધે છે, દરરોજ વધતા પાર્ટિસિપન્ટ્સ. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશમાં 60% યુવા વર્ગ છે. આ યુવા વર્ગ અને આ યુવાધન જો સાચી રીતે પોતાના જેટલા પણ આવકના પૈસા છે અને તે આવકને સાચી દિશામાં ઇન્વેસ્ટ કરે છે તો તેઓના ભવિષ્ય માટેની તો આ ઉજ્જવળ તક છે જ, પણ તેની સાથે સાથે દેશની જે આર્થિક ઇકોનોમી રિવાઈવ કરવાની અત્યારે જે આ તમામ પદ્ધતિઓ, અસિતભાઈ શું લાગે છે નજીકના ભવિષ્યમાં આપણે જો ભારત દેશની વાત કરીએ તો અનેક રાજ્યોના ચૂંટણીના પરિણામો પણ આવશે અને અનેક રાજ્યોમાં ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પણ અત્યારે જે પડઘમ વાગે છે, દરેક વખતે આપણે જોતા આવ્યા છે કે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય અને જો એ ચૂંટણી મહત્વની છે તો તેના પડઘા માર્કેટ ઉપર આપણને પડતા નજરે પડે છે. આ વખતે પણ નજીકના ભવિષ્યમાં શું એવા કોઈ પડઘા આપ અનુભવી રહ્યા છો કે કેમ? અત્યારે તો એવું નથી લાગતું, કારણ કે માર્કેટ એટલું દૂરનું નથી વિચારતું, માર્કેટ એકદમ શોર્ટ ટર્મનું વિચારે છે. તો માર્કેટમાં જ્યારે ઇલેક્શન કોઈ પણ સ્ટેટનું નજીક આવે ત્યારે માર્કેટ ઉપર એની અસર આવતી હોય છે. પણ માર્કેટ માટે વધારે સ્ટેટ ઇલેક્શન કરતા માર્કેટ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ઇલેક્શન હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ટેબિલિટી હોય છે, એને માર્કેટ વધારે ચકાસતું હોય છે. કારણ કે જે વૈશ્વિક પરિબળો હોય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની સાથે સંકળાયેલા હોય છે, તો એ વધારે ફેક્ટર અગત્યનું છે. અને હવે તો સેન્ટરનું ઇલેક્શન તો છેક 2024માં આવવાનું છે, તો માર્કેટ તો આપણી પોલિટિકલ સ્ટેબિલિટીને ચીયર અપ કરી રહ્યું છે, કારણ કે વી આર ધ મોસ્ટ સ્ટેબલ કન્ટ્રી રાઇટ નાઉ પોલિટિકલી. તો એના કારણે તો એકદમ ચીયર અપ મૂડ જ બતાડી રહ્યું છે. આપણને કોઈ પોલિટિક્સને કારણે માર્કેટને કોઈ નેગેટિવ અસર હોય એવું કશું જ દેખાતું નથી. દેશમાં જે આંદોલનો થઈ રહ્યા છે અથવા તો પછી દેશમાં જો ચૂંટણીના પરિણામો અથવા તો ચૂંટણીને કારણે માર્કેટ ઉપર તેની ઉતાર ચઢાવ આપણે જોઈ શકતા હોઈએ છીએ. મુનાવરભાઈ, એક તરફ આપણે જોઈએ છીએ કે આગામી થોડાક જ દિવસોમાં દેશમાં રિપબ્લિક ડેની ઉજવણી એટલે કે 26 જાન્યુઆરીના રોજ જે પરેડ યોજાવાની છે, અને હાલમાં જ જેમ સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ખેડૂતો દ્વારા પણ આ આંદોલનમાં યોગદાન જે મુજબનું તેઓનું યોગદાન દરરોજ વધતું રહ્યું છે, ટ્રેક્ટર રેલી કરીને અને તેઓ રાજપથ માર્ગ ઉપર પોતાનો જે વિરોધ પ્રદર્શન છે તે નોંધાવવાના છે, આવી બાબતો જ્યારે પણ દેશમાં બનતી હોય શું તેનું વલણ અને તેને કારણે માર્કેટ ઉપર કોઈ ખાસ રિએક્શન આવતા હોય છે ખરા? અને નજીકના ભવિષ્યમાં આપ કોઈ એવા રિએક્શનની આશંકા સેવી રહ્યા છો ખરા? એને જે ખેડૂત લક્ષી જે પ્રોડક્ટ જે લોકો કોઈ બનાવતા હોય, માનો કે ફર્ટિલાઇઝર પ્રોડક્ટ ને લગતી કોઈ કંપની હોય, ખેડૂત ખેતી કરવાનો આવી રીતે જે યુઝ કરતા હોય છે કે યુરિયા કે આ તે બધી કંપની, એને લગતી કોઈ કંપની હોય એમાં થોડી ઘણી અસર આવી જાય. પણ એ અસરમાં જે નીચે જે સ્ટોક આવે છે એમાં બાય ઓન ડિપ્સ છે, એટલે ટૂંકમાં ત્યારે ખરીદીનો મોકો રહી શકે એમ ઇન્વેસ્ટરો માટે. બાકી શેર બજાર છે એ ઇન્ડિયા લેવલે છે, આવી કોઈ બાબતે કોઈ એમાં કઈ મોટા કઈ કડાકા પડી શકે એવું કઈ શક્યતા દેખાય.
અને મોટા અત્યારે કોઈ કડાકા દેખાય તેવી શક્યતા વર્તાતી નથી. અને જે છેલ્લા મુદ્દાઓ છે અત્યારે આપણે તેની ચર્ચા તરફ આગળ વધીશું. અસિતભાઈ, પહેલાથી જ આપણે જાણતા આવ્યા છે કે દેશની ઇકોનોમીને રિવાઇવ કરવામાં ખેડૂતોનું એક મહત્વનું યોગદાન તો છે જ. અને આ ઉપરાંત હવે જેમ વિદેશી કંપનીઓ ભારત દેશમાં આવીને અને રોકાણ કરી અને અહીંયા લોકોની જે આમદની વધારવાનો એક આપણો આમ ભારત દેશનો જે હેતુ છે તેને ધ્યાનમાં રાખતા આવી હજી પણ કંપનીઝ જો માર્કેટમાં આવે તો તેનાથી શું લાગે છે આપને કે કઈ રીતના પરિણામ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા અનેક વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.